ગઢ ત્રણ રસ્તાથી વડલા તેમજ સરદાર ચોકથી બસ સ્ટેન્ડ સુધીના માર્ગો ઉપર ગાબડા પડી ગયા છે, તેમજ વિમલા વિદ્યાલયથી ત્રણ રસ્તા સુધીનો માર્ગ બિસ્માર હાલતમાં છે. હાલ ચોમાસાની સિઝન હોવાના લીધે રસ્તા ઉપર પડેલા ગાબડામાં પાણી ભરાઈ જવાથી લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. SBI બેંક આગળ 4 ફૂટ જેટલું ગાબડું પડી જવાથી મોટી દુર્ઘટના સેવાઈ રહી છે. આ અંગે સરદાર પટેલ યુવક મંડળીના પ્રમુખ ભરતભાઈ ગામીએ જણાવ્યું હતું કે છેલ્લા 2 વર્ષથી 3 રસ્તાથી બસ સ્ટેન્ડ સુધી ગાબડા પડી ગયા છે. અગાઉ જિલ્લા કલેક્ટરને પણ આ અંગે રજૂઆત કરવામાં આવી હતી, ત્યારે માર્ગ અને મકાન વિભાગ સત્વરે આ માર્ગ રિપેર કરાવે તેવી સ્થાનિક લોકો માંગ કરી રહ્યા છે. છેલ્લા 2 થી 3 વર્ષથી ગઢ ગામના પ્રવેશ દ્વારથી જ રોડ માર્ગ મકાન વિભાગમાંથી તૂટી ગયેલ છે, જેની રજૂઆત ગત વર્ષ જિલ્લા કલેક્ટર સંદીપ સાંગલેને કરેલી હતી, છતાં આજ દિન સુધી કોઈ રોડનું રિપેરિંગ કામ કરવામાં આવેલ નથી. પ્રવેશ દ્વાર વિમળા વિદ્યાલયથી જોઈએ તો ઉબડખુબડ રોડ છે, પછી આપણે 3 રસ્તાથી જોઈએ કે અહીં સંસ્કૃતિ બિલ્ડિંગ આગળ જોઈએ કે અહીં સરદાર પટેલ ચોક ખાતે જોઈએ, તેમજ બસ સ્ટેન્ડે મોટા મોટા ગાબડા પડેલા છે. છેલ્લા 2 વર્ષથી આ રોડ રિપેરિંગ કરવા માટે રજૂઆતો કરવા છતાં માર્ગ મકાન વિભાગ કંઈ આને નોંધ લેતું નથી. આ ગામ વિકસિત ગામ છે. આ ગામની અંદર કોલેજ, હોસ્પિટલ તેમજ ડાયમંડ ઉદ્યોગ આવેલો હોવાથી અમુક લોકોની અવર જવર વધુ હોવા છતાં માર્ગ મકાન વિભાગ તંત્ર આ રોડ સત્વરે સુધારે એવી અમારી નમ્ર અરજ છે.